બનાસકાંઠાના વડગામમાં આવેલી સરકારી હોસ્પિટલમાં હિમોફિલિયાની સારવાર શરૂ કરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પહેલા આ રોગની સારવાર ખાનગી હોસ્પિટલમાં જ થતી હતી, જે ગરીબ પરિવારોને પોસાય નહીં અને ઘણીવાર સારવારના અભાવને કારણે જીવ પણ ગુમાવવો પડતો હતો. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પ્રયત્નથી CHC કેન્દ્રમાં હિમોફિલિયા રોગની સારવાર શરૂ કરવામાં આવશે તેમ ડોક્ટર અનિલભાઈ ડાભીએ જણાવ્યું હતું. અહેવાલ ગિરીશ જોશી, બનાસકાંઠા. અમારે ત્યાં રેફરલ હોસ્પિટલ વડગામ ખાતે હું છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવું છું. અહીંયા મેં લગભગ હિમોફિલિયાના 6 થી 7 દર્દીઓ જોયા કે જે બહુ ભયાનક રોગ છે, જેમાં પડી જવાથી લોહી બંધ થતું નથી. એક વખત લોહી ચાલુ થયા પછી લોહી બંધ થતું નથી. હવે આ રોગની જે ફેક્ટરની જરૂર હતી એ પાલનપુર સિવિલમાં ઉપલબ્ધ હતા, અમારે ત્યાં નહોતા. પરંતુ સરકારશ્રીના પ્રયત્નોથી અમારે ત્યાં આના ફેક્ટર અને આની દવા મફત ઉપલબ્ધ કરવામાં આવી છે. અને આ પ્રાઇવેટમાં આનો થોડો મોંઘો ખર્ચ થાય છે, જે અહીંયા અમે મફત સારવાર ઉપલબ્ધ કરાવેલી છે હિમોફિલિયાના રોગની.